हरिओम विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय सामाजिक विज्ञान पाठ आपणो भारतना भव्यता नी अंदर आपणे स्थापत्य कला चित्रकला साहित्य कला ए मुद्दा आगळना विडियो नी अंदर जोया था। हवे आपणे आगळनो पॉइंट जोईशुं के स्तूपो अने विहारो नुं कई रीते सर्जन थयेलुं प्राचीन समय नी अंदर कया कया स्तूपो अने विहारो बनेला छे એના વિશેની માહિતી આજના વિડિયોની અંદર જોઈશું। અને વિહારો બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે। હવે બૌદ્ધ ધર્મની અંદર સ્થાપત્યમાં સ્તૂપો ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે બરાબર। આ પ્રશ્નની અંદર પૂછે તો ભાઈ આપણે યાદ રહેવું જોઈએ। ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું। હવે ગૌતમ બુદ્ધ જ્યારે એમ કહેવાય કે નિર્માણ પામે છે એ પછી એમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ આ ચિત્ર તમે જોઈ શકો છો સ્તૂપ નિર્માણનું છે। સૌપ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું। હવે જ્યારે એમ કહેવાય કે વજ્જી સંઘનું શાસન ચાલતું હતું એ સમયે એમ કહેવાય કે આ સ્તૂપોનું નિર્માણ થયેલું આપણે જોવા મળે છે। સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું એટલે કે અંડાકાર સ્થાપત્ય। હવે અહીંયા ચિત્રની અંદર પણ જોઈ શકો છો કોઈ સ્તૂપ કોને કહેવાય તો એક નાના અંડા આકારનું બનેલા સ્થાપત્યને આપણે સ્તૂપ તરીકે ઓળખીએ છીએ જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને તાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન કરતા। પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા જેમાં હવે અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ બૌદ્ધ ધર્મની અંદર એમ કહેવાય કે બૌદ્ધ ભગવાન સાધના માટે એમ કહેવાય કે આ સ્તૂપોની રચના થતી હતી। એ ઉપરાંત આપણે જોઈએ છીએ અલગ અલગ સ્તૂપોની સ્થાપત્યો સ્થાપવા લાગ્યા બરાબર। ખૂબ જ અગત્યનું છે અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી। સાંચીના સ્તૂપ પર તે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું। કનિષ્કે પુરુષપુર એટલે કે પેશાવરના એક વિશાળ સ્તૂપ જેને શાહજીની દેવી કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું। હવે કનિષ્કે પુરુષપુર પેશાવરના એક વિશાળ સ્તૂપનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે એમ કહેવાય કે શાહજીની દેવી કહેવામાં આવતું હતું અને તેણે એનું નિર્માણ કરાવેલું હતું। સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પર હોય છે ચૈત્ય પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા। ચૈત્ય ગુફાની જેમ પર્વત પોતરીને બનાવવામાં આવતા હવે જેમ સ્તૂપો બનાવવામાં આવતા એ જ રીતે એમ કહેવાય કે ચૈત્ય ગુફાની જેમ પર્વત પોતરીને બનાવવામાં આવતા હતા બરાબર। પ્રદક્ષિણા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ રીતે એમ કહેવાય કે એની રચના કરેલી આપણે જોવા મળે છે। ચૈત્યોમાં ગુફામાં જ આર્ગમ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો। હવે ગુફાની અંદર જ અસંખ્ય સ્તંભો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો। અહીંયા અસંખ્ય એમ કહેવાય કે સ્તંભો આપણે જોવા મળે છે ઉપર પણ તમે ઘૂમટની અંદર જોઈ શકો છો। અહીંયા વચ્ચે મૂર્તિ દર્શાવેલી છે જાણે કે એમ કહેવાય કે પ્રાર્થના મંડળ હોય કે પ્રાર્થના ખંડ હોય બરાબર મંદિર હોય એવા આકારમાં એમ કહેવાય કે પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હશે એવું આપણે અનુમાન કરી શકીએ છીએ તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો। સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું એ ઉપરાંત તમે જોઈ શકો છો કે દરેક સ્તંભ ઉપર બારીકાઈથી ખૂબ જ ઝીણવટ પૂર્વકનું આપણે કોતરકામ મળી આવે છે। અમરાવતી, ભજ અને કાર્લેટના ચૈત્યો વિશ્વ વિખ્યાત થયા છે।
બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત પોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારમાં રહીને અધ્યયન કરતા. યુવન શ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. હવે યુવન શ્વાંગ એમ કહેવાય કે હર્ષવર્ધનના શાસન દરમિયાન ચીની મુસાફર હતો. એને પોતાના પુસ્તકની અંદર એવું લખેલું છે કે ભારત અને ગુજરાતમાં એમ કહેવાય કે આવા 100 જેટલા વિહારો આવેલા છે, બરાબર, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોળામાં આવેલી ગુપ્તેશ્વર જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. હવે જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓ માટે રહેવા માટે એમ કહેવાય કે પહાડોની અંદર સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવેલી હતી એવું આપણે કહી શકીએ છીએ. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેમ કે જૂનાગઢ ગુફાઓ, ખંભાળીડા ગુફા, તળાજા ગુફા, સાણા ગુફા, ડાંગ ગુફા, જિંજુરીજળની ગુફા, કચ્છની ફાફડા કોડિયાની ગુફાઓ, કડિયા ડુંગર ગુફા વગેરે ગુજરાતમાં આવેલી ગુફાઓ છે. આ બધી જ ગુફાઓ જેટલા નામ જોયા બધા, આપણે એ બધી જ ગુફાઓ ગુજરાતની અંદર આવેલી ગુફાઓ છે, બરાબર. એ સમયે એમ કહેવાય કે સાધુ અને બૌદ્ધ શિષ્યો માટે આ ગુફાઓની રચના થયેલી આપણે જોવા મળે છે. શિક્ષણનો વારસો. હડપ્પા સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેંજોદડોમાંથી શિક્ષણના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી. મોહેંજોદડોની જે સભ્યતા છે બીજા કયા નામે ઓળખાતી એવું પૂછવામાં આવે તો આપણે કાંસ્ય સભ્યતા યાદ રાખીશું. એ સભ્યતાને કાંસ્ય સભ્યતા તરીકે પણ આપણે ઓળખતા હતા, સોરી, ઓળખીએ છીએ. એટલે કે એવું કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા. આમ કહી શકાય છે કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો છે. કિલ્લા, મકાન, સ્નાનાગાર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. હવે એ સમયની અંદર તમે જોઈ શકો છો કિલ્લાઓ, સ્નાનાગારો, મકાનો, બરાબર, એ રસ્તાઓ, આ બધી જ વસ્તુઓનો બહોળા પ્રમાણનો વિકાસ થયેલો આપણે જોવા મળે છે. તો આપણે કહી શકીએ છીએ કે એ સમયની અંદર રસાયણ વિજ્ઞાન અથવા તો કઈ ઇજનેરી વિજ્ઞાનનો વિકાસ થયેલો આપણે જોવા મળે છે, બરાબર. હાર બંધ તમે જોઈ શકો છો, મકાનો છે ને રસ્તાઓ વ્યવસ્થિત છે, મકાનો પણ બે માળના આપણે જોવા મળે છે. કિલ્લાની તમે રચના જોશો એ પણ આપણે વિવિધ આકારો સ્વરૂપે જોવા મળે છે. સ્નાનાગરની અંદર પણ આપણે જોઈએ વ્યવસ્થા, એ પણ વ્યવસ્થા જોઈને આપણે લાગે કે જાણે કે ઇજનેરી કલાનો એ સમયથી શરૂઆત થયેલી આપણે હશે એવું આપણે કહી શકીએ છીએ. હડપ્પા સંસ્કૃતિના સમયથી ભારતમાં કાપડ વણાટ અને વહાણ વટાનો વિકાસ થયો છે. હવે હડપ્પા સંસ્કૃતિ ભારતની અંદર હતી એ સમયથી એમ કહેવાય કે કાપડ વટાણ અને વહાણ વટાનો વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ છીએ. કાપડ વટાણ એટલે કે ભાઈ કાપડ બનાવવું અને વહાણ વટા એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સમુદ્ર માર્ગે જવું એને વહાણ વટો તરીકે ઓળખાય છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ તેના અવશેષો મળી આવ્યા છે. હવે પ્રાચીન ભારતની અંદર શિક્ષણ આપતી 5 આપણે વિદ્યાપીઠોના અવશેષો આપણે મળેલા છે. એના ઉપરથી કહી શકીએ કે પ્રાચીન સમયની અંદર પણ એમ કહેવાય કે શિક્ષણની શરૂઆત થઈ ચૂકી હતી જેને આપણે યુનિવર્સિટી તરીકે પણ ઓળખાવી શકીએ છીએ એના અવશેષો પણ આપણે મળેલા છે. ઉત્તર પશ્ચિમ ભારતના કાંતા ક્ષેત્ર પાસે તક્ષશિલા,
મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. હવે ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્રની અંદર તક્ષશિલા એ મહાન શૈક્ષણિક તીર્થ સ્થાન હતું એવું આપણે કહી શકીએ છીએ. તક્ષશિલાની અંદર એ પ્રાચીન સમયની અંદર સારામાં સારું શિક્ષણ અપાતું હતું એવું આપણે કહી શકીએ છીએ. આગળ જોઈએ. અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ હતું. હવે તક્ષશિલા જે જગ્યા છે એ જગ્યાએ કયા કયા શાસ્ત્રનો અભ્યાસ થતો હતો? તો ભાઈ હિન્દી શાસ્ત્રનો અભ્યાસ થતો હતો, સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ થતો હતો, ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ થતો હતો, હિન્દુ ધર્મ અને એના દર્શનનો પણ અભ્યાસ થતો હતો એ સમયની અંદર. કયા સમયની અંદર? તો ભાઈ પ્રાચીન સમયની અંદર. ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આજ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. હવે તક્ષશિલા છે એમાંથી આ વ્યક્તિઓ ભણીને બહાર આવ્યા હતા. એમાં પ્રાણી છે, ચાણક્ય છે, જીવક છે અને ચંદ્રગુપ્ત છે, બરાબર. આ બધા જ વ્યક્તિઓ એમ કહેવાય કે તક્ષશિલા માંથી અભ્યાસ કરી અને બહાર આવ્યા હતા. આગળ જોઈએ. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત હતી. હવે બિહાર રાજ્ય, હાલનું જે બિહાર રાજ્ય છે એ બિહાર રાજ્યની અંદર નાલંદા નામની વિદ્યાપીઠ આવેલી હતી. એ વિદ્યાપીઠ પણ એમ કહેવાય કે એ સમયની અંદર સારામાં સારું શિક્ષણ આપતી સંસ્થા હતી એવું આપણે કહી શકીએ છીએ. યુવાન સ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. હવે નાલંદા વિદ્યાપીઠની અંદર બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ વિશેના શાસ્ત્રોનો અભ્યાસ થતો હતો એવું આપણે કહી શકીએ છીએ. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણ શાસ્ત્રી હતા. હવે નાલંદા વિદ્યાપીઠના મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુન હતા, બરાબર. રસાયણ શાસ્ત્ર ની શોધ કયા વ્યક્તિએ કરી એવું પૂછવામાં આવે તો પણ નાગાર્જુન આપણે નામ યાદ રાખવાનું છે, એને રસાયણ શાસ્ત્ર ની શોધ કરેલી છે. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવા જણાવ્યું. પારાની ભસ્મ બનાવી અને ઔષધિ તરીકે વાપરવાનું એને જણાવ્યું હતું. ગુજરાતમાં છઠ્ઠી સાતમી સદીમાં વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. હવે ગુજરાતની છઠ્ઠી સાતમી સદી જ્યારે ચાલતી હતી એ સમયે વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના આપણે પુરાવા પ્રાપ્ત થયા છે એવું કહી શકીએ છીએ. તેના વિશે પણ યુવાન સ્વામીએ ખાસું લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ એ સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણ ધર્મ ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. હવે એ જગ્યા ઉપર કયા કયા આ અભ્યાસો થતા હતા? તો હિન્દુ, બૌદ્ધ અને જૈન, એ ઉપરાંત જ્ઞાન, ચિંતન, જ્યોતિષ અને ખગોળનો અભ્યાસ થતો હતો એવું આપણે કહી શકીએ છીએ. બંગાળમાં વિક્રમશિલા અને ઉદંતપુરી નામની બે વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા વિશાળ પુસ્તકાલયો ત્રણ માળના બનાવવામાં આવ્યા હતા. હવે આપણે બંગાળ રાજ્ય, હાલની અંદર બંગાળ અને ઉદંતપુરી નામના બે જે સ્થળ છે એ જગ્યાએ કહેવાય કે એ સમયની યુનિવર્સિટીઓની સ્થાપના થઈ હતી એવું આપણે કહી શકીએ છીએ. વિક્રમશિલા અને ઉદંતપુરી બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા વિશાળ પુસ્તકો એમ કહેવાય કે ત્રણ માળ ભારતનો ઇતિહાસ.
ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે। હવે એ સમયે આપણે જોઈએ કે બીજું કયું સાધન છે કે જેના દ્વારા એ સમયનો આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ, તો એની અંદર સિક્કા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। એ સમયની એમ કહેવાય કે સમૃદ્ધિના પ્રતીકો રૂપે બનાવવામાં આવતા હતા। ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે। ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ એટલે કે ફોટો અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો। તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે। સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે। સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને કરુણના, ચંદ્રગુપ્ત દ્વિતીયના એટલે કે વિક્રમાદિત્ય અને સિંહવિક્રમના તથા ગરુડધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે। આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે। ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે। જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે। ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે। ચિત્રકલા
શિલ્પકલા સિક્કાઓ પરથી આપણે એ સમયના ઇતિહાસ વિશેની માહિતી પણ મળે છે, બરાબર. સાહિત્ય ઉપરથી પણ એ સમયના જીવન લોકજીવન વિશેની માહિતી મળે છે, નગર જીવન વિશેની માહિતી મળે છે. આ પરથી આપણે એ સમયમાં જાણે કે જઈને આવ્યા હોય એવું આપણે લાગે છે, જાણે કે એ સમયની અંદર આપણે જીવતા હતા, હે, એ સમયની અંદર એમ કહેવાય કે અભ્યાસ કરતા હોય એવું આપણે લાગે છે, બરાબર. અહીંયા સુધી આપણે આ વિડીયો ની અંદર રાખીશું. આગળની માહિતી આપણે આ પાઠના પ્રશ્નોની ચર્ચા આગળના વિડીયો ની અંદર કરીશું. વિદ્યાર્થી મિત્રો નમસ્તે.